નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સમૂહ તપેલી મનોરંથ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સરકારી બસ ચાલકોની મનમાની સામે આવી રહી છે. બસ ઊભી ન રહેતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડના ધડોઈ ગામે ઓરંગા નદી ડુંગળી નજીક પ્રેમી પંખીડા પાણીમાં ફસાઈ ગયા. અમદાવાદ ખાતે ભારતીય ટપાલ સેવાના સહયોગથી યોજાયો 3 દિવસીય આધાર કેમ્પ. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પંડોર ગામમાં વરસાદમાં પંડોર ગામે કોતરમાં પાણીના પ્રવાહમાં 55 વર્ષીય આધેર તણાયા. 24 કલાકનો સમય વીત્યા છતાં પતો ન લાગ્યો. એનડીઆરએફની ટીમ પણ શોધખોળમાં જોડાઈ. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયની અધ્યક્ષતામાં બુજુર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ સૂત્ર સાથે રાષ્ટ્રીય વયોશી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન થયું. અરવલ્લી જિલ્લાના કણાસા ઓઢા ગામે નદી પર પુલ ન હોવાથી ગામજનોને જીવના જોખમે નદી પસાર કરી પોતાના કામકાજ અર્થે જવા મજબૂર થવું પડે છે. છોટાઉદેપુર તાલુકાના ભરકુંડા પાસે રોડ ઉપર ગેરકાયદેસર બમને પગલે અકસ્માતમાં 2 બાઇક સવારના મોત. સરપંચ સામે ગુનો નોંધાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા આવી પહોંચી. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કટી ગામ ખાતે 72મા વન મહોત્સવમાં કદમનું વૃક્ષ વાવી હરિયાળા વનો તરફ આગે કદમ ભળ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ફ્લાવર પકડતા ખેડૂતોને ફ્લાવરનું બિયારણ ખરાબ નીકળતા હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને 5 કરોડથી પણ વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે અમરસિંહ ચૌધરીને સીએમ બનાવી ગુજરાતમાં એસટી સમાજમાં રાજકારણ કર્યું હતું. તરુણ ચુગજી 500 મીટર કરતા ઓછું બાંધકામ ધરાવતી શાળાઓને ફાયર પ્રમાણપત્રમાંથી મુક્તિ આપો. 20 ઉદ્યોગગૃહોના ઉત્પાદન મિસબ્રાન્ડેડ હોવાનો થયો ઘસપોટ. ધોરણ 9-12ના પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો. પહેલા બુથ કમિટી અને હવે પેકેજ કમિટી પર ફોકસ, મંત્રી તરુણ ચૌગુજી. રાજ્યભરમાં આપકે દ્વાર આયુષ્યમાન મેગા ડ્રાઈવનો પ્રારંભ થશે. કોણ છે પીએમ કેશ ફંડનો માલિક? હાઈકોર્ટમાં કેન્દ્રના જવાબથી ઊભા થયા સવાલ. ભારત કે જાપાનને ઓક્સમાં સામેલ નહીં કરવામાં આવે અમેરિકા. પેગાસન જાસૂસી કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ બનાવશે એક્સપર્ટ કમિટી. વોશિંગ્ટન પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટથી હોટલ સુધી જોરદાર સ્વાગત. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું દેશના લશ્કરમાં મહિલાઓના પ્રવેશને 1 વર્ષ માટે રોકી શકાય નહીં. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તલોદ ટ્રિનિટી સ્કૂલ ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તલોદ નગરપાલિકાના કોર્પોરેટર રંજનબેન પટેલ, દીપાબેન કુવાડિયા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધી, મહામંત્રી નીપાબેન ભટ્ટ સહિત મહિલા મોરચાના કાર્યકરો તથા ટ્રિનિટી સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.